એટલા માટે સોના જેવી સવાર
આજે કમળમાં પણ ક્યાંય ચમકી આપણને દેખાય છે પણ ઘટ પર મેળામાં ઝબકી અને સોના જેવી સવાર છે પણ ઘટ પર જ્યારે પન્હારીઓ પેલાના સમયની અંદર પાણી ભરવા માટે જતી ને ત્યારે એ પન્હારીઓ એક હારે પાણીના બેરા લઈ અને કુવા તરફ વહેતી હોય છે જાતી હોય છે એ પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર હવે આજે તો આપણે પાણી ભરવા કુવા પર જતા નથી પણ જ્યારે બેનો કુવા ઉપર પાણી ભરવા જતી ને ત્યારે સુંદર મજાનું વાતાવરણ હોય હાથમાં બેડા હોય પનિહારો એકદમ પાણી ભરવા માટે નીકળતી હોય એના પાણીના બેડામાં પનઘટની પાણી ભરતી સ્ત્રીઓના બેડામાં પણ સવાર ઝબકી મોર પીછમાં ફર ફર ફરકી મોર પીછમાં ફર ફર ફરકી શું કીધું મોરના પીછાઓમાં પણ સુંદર મજાની ફરકવા લાગી સવાર અને સોના જેવી સવાર છે જી સોના જેવી સવારનું વાતાવરણ આપણે જોઈએ છીએ અને પાછળ જુઓ આ પેજ નંબર 56 પર સુંદર મજાનું એવું સવારનું વાતાવરણ પણ બતાવવામાં આવ્યું છે ચિત્ર સાથે આપણને રાતે હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે જે સવારમાં પૂજા પાઠ કરતા હોય ભગવાનને ધૂપ દીપ કરતા હોય સવારમાં હાથ ધોઈ નાહી ધોઈ સ્નાન કરી અને પ્રાર્થના કરતા હોય એવા હાથ ઉપર પણ છલકી ગઈ છે સવાર વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર આ વાદળાઓમાં સુંદર મજાના રંગો હોય ત્યારે તમે જોજો એ વાતાવરણને આસમાનના ક્યારેક નિહાળજો એવા સુંદર મજાના વાતાવરણની અંદર વાદળના પણ રંગો બદલાતા હોય ક્યારેક આપણને એટલું મસ્ત વાતાવરણ વાદળમાં દેખાતું હોય કે આપણે ક્યારે અનુભવ્યું પણ ન હોય તો એવા વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર પતંગિયાઓ જ્યારે ઉડતા હોય ને તો એના રંગબેરંગી પતંગિયાઓને જોવા આપણને ગમે અને એની પાંખમાં પણ લડતી એવી સવાર જોવા મળે માટીના કણકણમાં ગહેટી ગહેવું એટલે કે ટહુકવું જો સોના જેવી સવાર એ માટીના કણે કણમાં સવારનું વાતાવરણ પુષ્પમાં હોય માટીમાં વિનાશ હોય સુગંધ લહેરાતી હોય તો એ માટીના કણકણમાં પણ ગહેટી સોના જેવી સવાર છે તડકામાં તાજબથી મહેકી સોના જેવી સવાર છે અત્યારે તમે જો કેવો તડકો છે તો એમાં તાજગી હોય છે તડકાની તાજગીમાં પણ એ સવાર છે એ કેવી હોય છે મહેકતી હોય છે સોના જેવી લગતી હોય છે હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર આપણે સવારના વાતાવરણમાં એટલા મસ્ત રીતે ઉઠા હોય સુંદર મજાના નાસ્તો કર્યો હોય અને સવારમાં ક્યાંય ટહેલવા નીકળીએ આપણે તો મનને ખુશખુશાલ કરી દે એટલે કે હસતા હસતા મનમાં પણ ઉગી ગઈ એવી સોના જેવી સવાર રમતા રમતા ઘરમાં ઉગી સોના જેવી સવાર છે રમતા 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 ઘરમાં ઉગી ગઈ અને ઘરમાં જ્યારે પ્રકાશ ફેલાઈ જાય સવારનું વાતાવરણ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે ખરેખર એકદમ ખુશખુશાલ થઈ જાય પણ સવારના વાતાવરણને માણવા માટે તમારે અગાસીએ વેલા ઉઠીને જવું જોઈએ એટલા મસ્ત પક્ષીઓનો અવાજ આવતો હોય એવું સુંદર મજાનું વાતાવરણ હોય કે સવારના વાતાવરણને નિહાળવા માટે આપણે વહેલું ઉઠવું જોઈએ જો હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે સવારે વહેલા આવતા ત્યારે ઘણા વિદ્યાર્થીઓને અનુભવ થયો હશે કે સવારમાં કેવી ઝાકળ આવે છે એટલી ઝાકળ હોય કે બધી જ બાજુ અંધારું અંધારું એકદમ અંધારું એટલું બધું હોય કે આપણને એવું લાગે કે સવાર થયું કે નથી થયું પણ સૂરજ દાદાનો જ્યારે પ્રકાશ પડે છે એ સવારનું વાતાવરણ જોવાની કંઈક અનેરી આનંદ હોય અનેરો આનંદ હોય અને આપણને એ વાતાવરણ જોવું ખૂબ જ ગમે છે અને એ અનુભવ કરવા માટે આપણે સવારે વહેલા ઉઠી અગાસીએ જઈ અને જો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીએ તો ખરેખર તે આપણને એ વાતાવરણ કેવું છે એનો અનુભવ આપણને થાય તો આવી સોના જેવી સવાર સૌના જીવનમાં કાયમ માટે રહી જાય અને કાયમ માટે સોના જેવી સવાર સૌને ખુશિયાળી લઈ આવે
લઈ આવે એટલે આપણે પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરી આજનો સમય છે એમાં સોના જેવી સવાર કાયમ માટે આવી જાય એવી આપણે કુદરત પાસે પ્રાર્થના કરીએ। જો વિદ્યાર્થી મિત્રો આપણે આના પહેલા હંમેશા પાઠ હોય એના સપ્તાહ લખીએ CEE માં અને શબ્દાર્થ લખ્યા પછી એના અભ્યાસની અંદર વિકલ્પો છે અને સ્વાધ્યાયના જે કાંઈ પ્રશ્નો છે અભ્યાસના જે કાંઈ પ્રશ્નો છે એના ઉફેલ નોટના ફોટા પાડીને ચોપડામાંથી મોકલીશ એ તમારે લખી લેવાના રહેશે। નમસ્તે બાળકો આજુ।